ઝઘડિયા ટાઉનની મારુતિ રેસિડેન્સીમાં સોસાયટીમાં ગતરોજ રાતે તસ્કરોએ બે મકાનને નિશાન બનાવ્યા છે. ચોરો એક મકાનના બે તાળા તોડી તિજોરીમાંથી 7.5 તોલા સોના ચાંદીના ઘરેણાની ચોરી કરી ગયા છે. જ્યારે બીજા મકાનના તાળા તોડી પાડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમાં તેમને કંઈ હાથ લાગ્યું નથી. પહેલા મકાનમાંથી 3,04,000ના સોના ચાંદીના દાગીનાની ચોરી થતાં સ્થાનિક પોલીસ પણ દોડતી થઈ હતી અને ડોગ સ્કોડ એફએસએલની મદદ માટેની કાર્યવાહી હાથ ધરી છે. ઝઘડિયા પંથકમાં ઘરફોડ ચોરીએ માજા મૂકી છે. છેલ્લા કેટલાક મહિનાઓથી મકાનોના તાળા તોડવાની ગુનાહિત પ્રવૃત્તિઓએ સ્થાનિક રહેવાસીઓ અને ઝઘડિયા પંથકના પોલીસ મથકના અધિકારીઓની ઊંઘ ઉડાડી છે. પરંતુ હજી ત્રણેય પોલીસ મથકની પોલીસ ઘરફોડ ચોરીને ઝડપવામાં અસફળ રહી છે. ઝઘડિયા પંથકમાં લબડ મૂછ્યા યુવાનો ચોરીના રવાડે ચડેલા છે, જેમને ડામવા જરૂરી બન્યા છે. ગત શનિવારે રાત્રે રાણીપુરા ગામના બંધ મકાનને નિશાન બનાવી ચોરો 20 તોલાના સોનાના ઘરેણા ચોરી કરી ગયા હતા, જેને શાહી હજી સુકાઈ નથી. તે ગત રાત્રે એટલે કે સોમવારે રાત્રે ઝઘડિયા ટાઉનની મારુતિ રેસિડેન્સી સોસાયટીમાં ચોરોએ એક સાથે બે મકાનના તાળા તોડી તાલુકાવાસીઓની સાથે સાથે પોલીસની પણ ઊંઘ ઉડાડી છે. ચોરોએ નિશાન બનાવેલ મકાનમાં એક મકાનમાંથી કંઈ હાથ લાગ્યું નથી, પરંતુ બીજા મકાનમાંથી 7.5 તોલા સોનાના દાગીના ચોરી ગયા છે. મારુતિ રેસિડેન્સીના મકાન નંબર 32માં રહેતા ચંદ્રકાંત દમજીભાઈ વસાવા જીઆઈડીસીની યુપીએલ કંપનીમાં નોકરી કરે છે. ગતરોજ તેમની નાઇટ શિફ્ટ ચાલતી હોય તેઓ મકાન બંધ કરી નોકરી પર ગયા હતા. સવારે 6 વાગે તેઓ નોકરી પરથી પરત આવતા તેમણે તેમના મકાનનું તાળું તૂટેલી હાલતમાં જોયું. તેમને ઘરમાં પ્રવેશી જોતા બેડરૂમ ડાઇનિંગ રૂમનો સામાન વેરવિખેર હાલતમાં હતો. બેડરૂમની તિજોરીનો તમામ સામાન બહાર કાઢી અસ્તવ્યસ્ત કરી નાખ્યો હતો. ચંદ્રકાંતભાઈએ તેને તિજોરીમાં રાખેલા ઘરેણા ચપાસતા તે ત્યાં મળી આવ્યા નથી. ચોરો તેને ચોરી કરી લઈ ગયા હતા. ચોરો એક મંગળસૂત્ર, 4 નંગ કાનની બુટ્ટી તથા જડ, 2 ચેન, 2 વીટી, ચાંદીના સાંકડા મળી 7.5 તોલા સોના ચાંદીના ઘરેણાઓ, જેની કિંમત 3,04,000 છે, જે ચોરી ગયા છે. ચંદ્રકાંત દામજીભાઈ વસાવાએ ઝઘડિયા પોલીસ મથકમાં ઘટના બાબતે ફરિયાદ નોંધાવી છે. ઝઘડિયા પોલીસે ફરિયાદના આધારે ડોગ સ્કોડ, એફએસએલ, ફિંગરપ્રિન્ટ એક્સપર્ટની મદદ વડે ચોરો સુધી પહોંચવાની કાર્યવાહી હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઝઘડિયા તાલુકામાં વધતી જતી ગુનાહિત પ્રવૃત્તિઓથી તાલુકાવાસી ભયના ઓથા હેઠળ છે. જાન માલ મિલકતની સુરક્ષા કર્યા બાદ પણ સુરક્ષિત નથી, જેનું કારણ છે તાલુકામાં 2 ફાર્મ બનેલા ગુનેગારો. હાલમાં ગુનાહિત પ્રવૃત્તિઓને ડામવા માટે પોલીસ તંત્ર અદ્યતન સાધન સામગ્રીથી સજ્જ છે, છતાં ગુનેગારોને ડામવામાં પોલીસ અસમર્થ જણાઈ રહી છે અને પોલીસના ભરોસે બેઠેલી પ્રજા પણ પોતાની ચોરીની ઘટનાઓ બાદ અસમર્થ હોવાનું અહેસાસ કરી રહી છે. અને હું મારી રોજના મુતાબિક મારી નાઇટ શિફ્ટ હોવાથી રાત્રે 9:30 વાગે ઘરેથી નાઇટ જોબ કરવા માટે રાતે નીકળ્યો. 9:30 વાગે નાઇટ શિફ્ટ, 10 થી 6 વાગે મેં ડ્યુટી કરીને સવારે 6:15-6:20 ઘરે પહોંચતા જોયું તો મેં ઘરનું બારણું લોક સાંકળ એને હાટે કડી હાટે તૂટેલું મળ્યું અને અંદર જોતા જણાવ્યું કે કબાટ અને લાકડાનું કાળ બંધ ખોલી હાલતમાં બધા તૂટેલા હતા. જેથી ચેક કર્યું તો મારા 7 તોલા જે ઘરેણા હતા પાઇપના એ છે નહીં. અમારે મુજબ સવારે પછી મેં મારા રિલેટિવ લઈને પોલીસ કેસ પોલીસ સ્ટેશને હું જાણ કરેલ છે.